તો આગળ વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ખોડિયાલ કુવા ખાતે ખોડિયાલ કુવા યુવક મંડળ દ્વારા ખોડિયાલ જયંતિને લઈને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખોડિયાર કુવા ખાતે આવેલ શ્રી બહુચરાજી માતાના મંદિરે મહાલક્ષ્મી મંદિર અંબાજી મંદિર ખાતે ખોડિયાર જયંતિને લઈને ખોડિયાર કુવા યુવક મંડળ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડિયાર કુવા ખાતે રહેતા ધર્મપ્રેમી લોકોએ સમૂહ આરતીમાં ભાગ લઈને અહીં આવેલ પ્રાચીન કુવા ખાતે સમૂહમાં આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો છેલ્લા 2 વર્ષથી અહીં ખોડિયાર કુવા યુવક મંડળ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવે છે. તો અહીં વિવિધ જ્ઞાતિના લોકો રહે છે અને તેઓ એક સંપ થઈને દરેક ધાર્મિક તહેવારોનું આયોજન કરે છે. તો અહીં હિન્દુ ધર્મમાં આવતા દરેક ધાર્મિક તહેવારોની જન્માષ્ટમી, નવરાત્રી સહિતના ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તો અહીં આવેલ કૂવો એ અતિ પ્રાચીન કૂવો છે અને અહીં આ કૂવાની માન્યતા પણ રાખવામાં આવે છે અને પોતાની રાખેલ માનતા પૂર્ણ થતાં અહીં માનતા પૂર્ણ કરવા લોકો આવતા હોય છે. તો ખોડિયાર યુવક મંડળ દ્વારા ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ભાવનગર વર્તેજ પાસે આવેલું સ્થાન છે, તદુપરાંત ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં સ્થાન છે, કાગોડમાં પણ સ્થાન છે. પણ એક જ વસ્તુ છે, ભાવનગરનો નરેશ માતાજીએ કીધું કે જો પાછું વળીને જોતો નહીં, પણ એની શ્રદ્ધા નથી, પાછું વળ્યો ત્યાં માતાજી સમાઈ ગયા, એ વર્તેજનું સ્થાન છે. અને સૌરાષ્ટ્રની ધરામાં છે એટલું નહીં, દરેક જગ્યાએ છે, માં તો છે ને સર્વના હૃદયમાં છે. અને માના તમે જો ખરેખર ગુણગાન ગાવા બેસો ને તો માનું સ્થાન અનેરું છે. તમે જો માને બચશો ને તો ભગવાન મળશે, ભગવાનને બચશો તો માં નહીં મળે. બસ અસ્તુ. આપણા પ્રાંતિજમાં ખોડિયાર કુવા મુકામે અહીંયા એક ખોડિયાર માતાજીનો કૂવો આવેલો છે, તેમજ અંબાજી મંદિર તેમજ બહુચરાજી માતાનું મંદિર આવ્યું છે. અહીંયા ખોડિયાર કૂવો બહુ જૂનો પ્રાચીન છે અને તેમજ છેલ્લા 2 વર્ષથી અહીંયા ખોડિયાર કુવાના માઈ મંડળના દરેક સભ્યો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને બધાના સહભાગથી અહીંયા માતાજીની ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. સમૂહ અને આ વર્ષે પણ સમૂહ આરતીનું આયોજન થયું હતું. જય.